પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉતરી રહેલો આઈસર ટેમ્પો 100 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યો, ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉતરી રહેલો આઈસર ટેમ્પો 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેથી અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. પાવાગઢ ડુંગરના માંચીથી તળેટીમાં નીચે ઉતરી રહેલો એક આઈસર ટેમ્પો અચાનક 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ દુર્ઘટના ટેમ્પો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ટેમ્પો ચાલક મહેસાણાથી મહાકાળી મંદિર ખાતે ઘીનો જથ્થો ઉતારવા માટે આવ્યો હતો, ત્યારે મંદિરમાં ઘી ખાલી કરીને પરત ફરતા આઈસર ટેમ્પોની વરાંક ઉપર બ્રેક ન લાગતા ટેમ્પો ખીણમાં પડ્યો હતો. ત્યારે ખીણમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની માં સર્જિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.